મમ્મી આ હું કર્યું મેં હજી હમણાં કચરા પોતા કર્યા છે ભૂલથી બે ચાર પાંદડા પડી ગયા ને પછી થયું કે હવે પડી જ ગયા છે તો આખો વાડકો જૂંધો વાળી દઉં મેં જોયું કે તમે પાંદડા ચાઈને ઢોઈ રહ્યા પણ મને એમ થયું કે બે ચાર ઢોળીને પછી તમે બંધ થઈ જાઓ તમે તો બધા પાંદડા ઢોળી નાખ્યા ઢોળી નાખ્યા હા મેં નવરી છે ને તું કામ કરવા માટે ઘરમાં આખો દિવસ કામ શું હોય છે ને તારી પાસે કચરા પોતા કર્યા વાસણ કર્યા જમવાનું બનાવ્યું હા બીજું કામ શું હોય છે તો કદાચ બીજી વાર કચરા પોતા કરી લઈશ તો કાંઈ કાયા ઘટશે નહીં આની આ જ રહેશે કોઈ ફરક નહીં આવે હે ને મમ્મી આ દામિની આખો દિવસ બેઠી હોય હું ને દામિની બે આ ઘરના વહુ છીએ છતાંય ઘરનું કામ બધું મારે જ કરવાનું દામિનીને નહીં શું કામ હું જાણી શકું કારણ કે દામિની વર્કિંગ વુમન છે ને એક મિનિટ મમ્મી હું સમજાવું એને સમજાવો હા શું લખ્યું છે જરાક વાંચતો વાંચ વાંચને તને ખબર તો છે કે મને વાંચતા નથી આવડતું અને એ અંગ્રેજીમાં તોય તું મને વચાવે છે નથી આવડતું ને વાંચતા નથી આવડતું ને તો આજ પછી છે ને મારો વદાડ ના કરતી સમજી ગઈ સમજ પડી મમ્મી કાન પકડી ને સમજો મમ્મી આ મૂકો મને મમ્મી આવું નહીં કરવાનું બિચારી કેટલી નમણી દામિની નહીં હવે હવે બોલીશ મારા વિશે મમ્મી બોલીશ દામિની નહીં કરીશ ને કામ હા આ કામ થશે ને તારાથી મમ્મી એક કામ કરીએ તો આ નીચે પડેલો લીમડો આપણે એને ખવડાવીએ તો મજા આવશે ને બેસ્ટ આઈડિયા મમ્મી નહીં નહીં મમ્મી અરે બહુ ગુણકારી હોય નહીં મમ્મી નહીં આ તો ખવડાવશે મમ્મી કે હું મમ્મી નહીં નહીં મમ્મી નહીં 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 હું મોટી છું ને હું ખવડાવું પ્લીઝ ચલો ચલો અરે હજુ હું બાકી છું આ કરો આ કરો આ કરો કાટતી નહીં બાર કેવો લાગ્યો લીમડો પછી કેજે જરા કડવો કે મીઠો અમારા હાથનો ખવડાવ્યો તો ને મમ્મી વાતો વાતોમાં હું તમને કહેવાનું ભૂલી ગઈ શું હા મારા મમ્મી આજે આવવાના છે બોમ્બે થી હું બા કહું છું અચ્છા પેલા તારા બા હા અરે બહુ સરસ સ્વભાવ છે એમનો એ આવવાના છે આપણે ત્યાં પણ શું કામ હા ખબર નહીં અહીંયા કંઈક હશે એમને એટલે આવવાના છે એટલે કોઈના મેરેજ વેરેજ છે કંઈક અચ્છા ખરીદીને એવું બધું હા તો રોકાવાના છે હા કેતા તા કે એક મહિનો રોકાશે સરસ હા તો ચિંતા નહીં કરતી તું એમ જ કહેવા માંગે છે ને કે એમને લેવા માટે કોઈ જઈ આવે બિલકુલ હું એ બધી વ્યવસ્થા કરી દઈશ તું શાંતિથી જા હા ચાલો તમે છે ને મારું અડધું કામ ઓછું કરી દો છો સારું પણ કોને કહેશો તમે કેમ કે મારે બાને કેવું પડશે ને કોણ જશે આદિત્ય સિવાય હે જશે હા હા કેમ કે હું એની સાથે વાત કરું ને તો સીધો મોઢે નથી વાત જ નથી થતી મારી સાથે ચિંતા નહીં કર જશે જા તું તારું કામ પતાવ સારું ચાલો કહી દેજો હા હા આદિ બેટા તું તારી વહુને કાક તો સમજાવતો તને ખબર છે કે મીરા બિચારી વિધવા થઈ છે એને તો નસીબે દોષ આપ્યો છે પણ એનું નસીબ ખરાબ છે તો હું આપણે એમાં ઉમેરો કરવાનો હું સમજું છું તમારી વાતને તમને શું લાગે છે હું દામિનીને નહીં સમજાવતો હું અરે હું મારી બધી કોશિશ કરું છું પણ એટલી જિદ્દી અને ગુસ્સાવાળી છે કે કોઈ વાતે સમજે એમ નથી વાત વાતમાં ભાભીના વાંક જ કાઢ્યા કરે છે હવે તમે જ કહો હું શું કરું જો વધારે એને કંઈ કહેવા જાઉં તો મારું ઘર ભાંગશે જો હું આ વાત તને છે ને ઘરમાં હોતને કરી ગયો હોત પણ અહીંયા હું કામ લાવ્યો કારણ કે ઘરમાં કોઈને ખબર ન પડે દામિનીને ખબર ન પડે નકર એને એમ થાય જો પપ્પા મારા વિરુદ્ધ બોલે છે એટલે હું અહીંયા લાવ્યો અહીંયા તને સમજાવશું કારણ કે આપણે દામિનીની નજરમાં સારું રહેવાનું છે
અને મીરાને કંઈ થવું ન જોઈએ એવું પગલું ભરવાનું છે. એટલે તું તને બહાર બોલાવ્યો તો ઘરે ન કહી દઉં તો એવી રીતે તારે વર્તવાનું છે. તમારી વાતને હું સમજી ગયો કે એને એમ પણ ન લાગવું જોઈએ કે હું એને ઠપકો આપું છું, પણ આપણે એને ઠપકો આપી દેવાનો, એમ જ કહેવા માગો છો ને? હા એમ. એટલે અને એની જે ભૂલ હોય એની ભૂલ એને કહી દેવાની કે આ તારી જ ભૂલ છે, પણ એને એમ ન લાગવું જોઈએ કે મેં એની એકની જ ભૂલ કાઢી છે. હા બસ. પપ્પા, હું મારી રીતે બનતી બધી ટ્રાય કરું છું અને દામિનીને હું સમજાવીશ, પણ મને લાગે છે કે ભાભીને પણ થોડું એડજસ્ટ કરવું પડશે. એડજસ્ટ કરવાનું હોય ને એની એક હદ આવી ગઈ છે. એ બિચારી એટલું એડજસ્ટ કરે છે, બધું એ જ સહન કરે છે. હું જ્યારે આવું ને ત્યારે બસ એ જ કામ કરતી હોય, એ જ કામ કરતી હોય. વાસણ એ ઉટકે, કપડાં એ ધોવે, ઘરમાં કચરા પોતા એ કરે, રસોઈ એ બનાવે, આખો જ કામ કરે. અને તોય વળી તારા ઘરના તો વળી એની ઉપર રોફ જ જમાવે. એ તો ખોટું કહેવાય, એને એવું ના કરવું જોઈએ. અને આખો દિવસ તમે કે હું કોઈ ઘરે નથી હોતા, મને તો એવું કહે છે કે હું ઘરના બધા કામ કરાવું છું અને બધી હેલ્પ કરું છું, છતાં પણ હું જે કામ કરું છું એ ભાભીને ગમતું નથી અને ભાભી મારા વાંક કાઢ્યા કરે છે, એટલે અમારે બોલવાનું થાય છે. અરે એને બિચારીને વાંક કોનો કાઢવો એ ખબર નથી પડતી મીરાને. ઓલી તો એની મોટી જેઠાણી ન હોય એમ તો એની ઉપર રોપ જમાશે, ઓર્ડર કરે છે. એમાં વળી એ દામિની એમ કહે કે ઈ મારા એમાં વળી દામિની એમ કે મારું કામ એને ગમતું નથી, એ તો હવે ખોટું જ છે. એનો મતલબ એમ કે દામિની ભાભીને ગમે એમ કરીને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરતી લાગે છે, બાકી ભાભીનો કોઈ જ વાંક નથી. જો આદી, મારે છે ને બે બહુ હરખી, દામિની હરખી અને મીરાય હરખી. કોઈને ખોટું ન લાગવું જોઈએ એવું કરવાનું છે. એટલે હું તને સમજાવવા આવ્યો છું, ઘરમાં આપણે શાંતિ રહેવી જોઈએ. સુખ તો જ આવે, શાંતિ હોય તો જ સુખ અને ખુશી આવે. એટલે ઠપકો એવો બી નહીં આપવાનો કે એ ગુસ્સે થઈને ઘર છોડીને વહી જાય. સારું. બોલો. બોલવાનું શું હોય? શું છે આ બધું? શું બધું? એક મિનિટ, પહેલા હું બોલી લઉં. આજે બા આવવાના છે, મમ્મીએ કીધું ને એમને લેવા જવાનું છે. હા તો લઈ આવીશ ને, બાની ચિંતા છે પણ ઘરમાં જે ચાલી રહ્યું છે એની ચિંતા તને નથી એમ ને? શું કહેવા માંગો છો? સીધી રીતે બોલી જાઓ. હવે સીધી રીતે જ બોલું છું પણ તને દર વખતે ખોટું લાગે છે સીધી રીતે કહું તો. પણ મને ખોટું લાગે છે તો શું કામ બોલો છો? રેવા દો ને, ના કહેશો મને. કહીશ નહીં તો સમજાશે કેમ? કેવું તો પડશે જ મારે. તો સીધા પોઈન્ટ પર આવો ને કે શું કહેવા માંગો છો. આ તું અને મમ્મી ભાભી સાથે આવું વર્તન શું કામ કરો છો એ કહેવા માંગુ છું. અચ્છા, હવે હું સમજી કે મારી પાસે 5 મિનિટ બેસવાનો ટાઈમ ક્યાંથી મળી ગયો તમને? ભાભીની વકાલત કરવા આવ્યા છો કે તું ભાભી સાથે આવું ના કર, ભાભીને હેરાન ના કર? તમને બધું એ જ દેખાય છે જે હું કરું છું, જે ભાભી કરે છે એ નથી દેખાતું. શું કરે છે એ? તમને કઈ કરે છે તો કે ને મને, શું કરે છે બતાવ. તો મેં શું કર્યું એમને? વાહ, તમે લોકો કઈ બાકી નથી રાખતા અને કહો છો કે મેં શું કર્યું એમ. અરે જરાક વિચાર તો કરો કે તમે કોને હેરાન કરો છો અને શું કામ હેરાન કરો છો, એનો વાંક શું છે? એ છે ને એ જ લાગણી છે. અને મને એક વાત નથી સમજાતી. હા, તમે ભાભીની એટલી પક્ષદારી કેમ કરો છો? એની એટલી તરફદારી થઈ રહી છે. જો એટલી બધી ગમતી હોય ને તો એની સાથે લગ્ન કરી લેવાતા ને. વાહ, શબ્દો તો તને બોલતા આવડે છે, જરાય શરમ જેવું તો તારામાં છે જ નહીં. હા, મોઢામાં જે આવે એમ બોલે છે તું, અને તું એને તુકારે બોલાવે છે, મને ગમે તેમ કહી દે છે, અને ક્યાં સુધી પહોંચી ગઈ તું? એની સાથે લગ્ન કરવાની વાત કરે છે તો તું કોણ છે મારા માટે? તમે એની પક્ષદારી કરો છો ને એટલે મારે બોલવું પડ્યું કે એટલી બધી ગમતી હોય ને તો એની સાથે લગ્ન કરી લો, મારી સાથે લગ્ન કરવાની જરૂર જ નહોતી. આજે બોલી એ બોલી, હવે બીજી વાર ક્યારે આ શબ્દ ના બોલતી, અને હું એટલા માટે તારીફ નથી કરતો એમની. એ સારા છે અને સારા બનીને રહે છે, પણ તમને આવડતું નથી રહેતા, એનું શું કરવાનું? પત્યું તમારું તો જાવ અહીંયાથી. પતી ગયું એટલી મૂકી દો મને. હા મૂકી દઈશ ને, બીજું કરી તો શું શકું. હે, એટલો બધો ગુસ્સો આવે છે ને એને જરા શાંત પાડી દે અને શાંત મનથી વિચારજે કે આપણે શું કરીએ છીએ. અને જેવી રીતે તું ભાભી સાથે રહે છે ને, આ તારા બા આવે છે ને, તો એની સાથે પણ એવી જ રીતે રહેજે, એટલે ખબર પડે કે કોનામાં કેટલો. બસ હવે તમારે મને સલાહ શીખવાડવાની જરૂર નથી.
મારે તો ક્યાં જરૂરત છે? હા તમે બધા શીખેલા છો, ભણેલા છો, ગણેલા છો, એટલે તો આવું કરો છો ડાપણ. હા હે બહુ સારું, તો પોતે પણ એટલું સારું બનીને રહેવાય ને.